नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजू मेघवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप शीखी रहा है पद्यार्थ ग्रहण। पद्यार्थ ग्रहण एटले परीक्षा में तमने एक अपठित कविता आपी हे। अपठित एटला माटे कहेवामां आवे छे कि जे तमारा अभ्यासक्रम में नहीं होय, तमे जे धोरण में अभ्यास करो छो ए धोरण सिवाय नू कविता हशे, तमारा पाठ्यपुस्तकना बहारनी कविता हशे। अने ए कविता तमारे वाँचवानी छे, समझवानी छे, अने एनी नीचे आपेला प्रश्नोना जवाब तमारे पोतानी मौलिक भाषामां लखवाना होय छे, एने आपणे कहीए छे पद्यार्थ ग्रहण। विद्यार्थी मित्रों, आ वीडियो तमे शरूआतथी अंत सुधी जोता रहेजो तो तमने ख्याल आवी जाय कि पद्यार्थ ग्रहण केवी रीते एना जवाब आपणे लखी शकीए। तो जारे पर तमे पद्यार्थ ग्रहण लखवानी शुरुआत करो विद्यार्थी मित्रों, त्यारे सौ प्रथम तमारे आखी कविता ध्यानथी वाँचवानी छे। ए कविता वाँचा एटले तमने ख्याल आवी जाय कि कवितानी अंदर सर्जके कई बाबतनी समझूती आपी छे। फरीथी कविता तमे ध्यानथी वाँचो एटले एना शब्द पर ध्यान आपी अने एनो महत्वनो भावार्थ तमे समझवा प्रयत्न करो। पछी तमे जारे त्रीजी वखत कविता वाँचो ए पहेला तमारे प्रश्न वाँचवानो छे, अने प्रश्न वाँच्या बाद तमारे कविता वाँचवानी छे। એટલે તમને ખ્યાલ આવી જાય કે મારે જે પ્રશ્ન વાંચ્યો એનો જવાબ કવિતાની આ પંક્તિમાં છે, તો પંક્તિ નીચે તમે આ રીતે છગડે કૌંસ કરી શકો। બીજો પ્રશ્ન વાંચો, ત્રીજો વાંચો, ચોથો વાંચો, એમ વાંચતા જાઓ અને કવિતા પર તમે વાંચતા જાઓ એટલે તમને ખ્યાલ આવી જાય કે મારે જે જવાબ જોઈએ છે કાવ્યની કઈ પંક્તિમાં છે, એની નીચે તમે પેન્સિલથી લીટી દોરો અથવા તો આ રીતે છગડ્યો કૌંસ કરો। હવે તમારે જ્યારે જવાબ લખવાની શરૂઆત કરો ત્યારે ફરી પ્રશ્ન વાંચો અને આ જે તમે નિશાની કરી છે, છગડ્યો કૌંસ કર્યો છે, એટલી જ પંક્તિ વાંચો અને એને સમજવા પ્રયત્ન કરો, સાથે પ્રશ્નને અનુરૂપ તમે એને જવાબ ગોઠવો અને જવાબ બનાવો અને ત્યારબાદ તમે એને આ રીતે લખી શકો। ટૂંકમાં ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે, જવાબ મળી જાય એટલે બેઠે બેઠી પંક્તિ મૂકી દે છે। હવે આપણે એવું નથી કરવાનું, આપણે પંક્તિ વાંચીએ છીએ, સમજીએ છીએ અને ત્યારબાદ આપણે ગદ્યના સ્વરૂપમાં આપણી પોતાની મૌલિક ભાષાની અંદર પ્રશ્નને અનુરૂપ આપણે જવાબ લખીએ છીએ। હું આખી કવિતા વાંચીશ, ત્યારબાદ પ્રશ્ન કેવી રીતે લખી શકાય, એના જવાબ કેવી રીતે મૌલિકતાથી લખી શકાય એની પણ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। જાતા જાતા આ સફરમાંથી, આ સિંધુના માર્ગમાંથી, છુપા ઊભા ખડક નહીં જે કાળસા નાવકેરા, કાળસા, કાળ એટલે મૃત્યુ, વચ્ચે જગ્યા છે, કાળસા નાવકેરા, તૂટ્યા જહાજો જજુમી મરિયા જે ખલાસી બધા ત્યાં, દીવા દાડી સ્વરૂપ ઝડકે પ્રાણ શું સર્વનો આ, દૂરેથી કો જલદી જલના માર્ગમાં નાવ આવે, સંદેશાઓ ચમકી ચમકી વહાણને એ કહાવે, ના 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 અહીં નહીં, અહીં કાળ ઊભો લપાઈ, તારું અહીં જીવન સગડું પ્રાણ જાશે હરાઈ, સંદેશાઓ ઝબકી ઝબકી આવતા પ્રાણ કેરા, સુણીને સૌ દિશ બદલતા નાવ કેરી ખલાસી, જાતા મારું જીવન જલદી માર્ગ જો નવ તૂટે, દીવા દાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી। આ કવિતાના સર્જક છે પ્રહલાદ પારેખ। હવે આપણે પ્રશ્ન જોઈએ કે કવિ ખડકને કાળ શા નાવ કેરા શા માટે કહે છે, કવિ ખડકને એવું કહે છે કે આ એક કાળ ઊભો છે એમ, એવું શા માટે કહે છે? તેનો જવાબ અહીંયા છે, છુપા ઊભા ખડક નહીં અહીં જે કાળસા નાવ કેરા, તૂટ્યા જહાજો જજુમી મર્યા જે ખલાસી બધા ત્યાં,
तो जे खड़क छे ए खड़क ने अथड़ाईने घणा बधा नाव तूटी गया छे अने जे ए नावना खलासीओ पण मृत्यु पाम्या छे। एटला माटे काळ, काळ एटले मृत्युना संदर्भमां, काळ एटले समयना संदर्भमां अहींया सर्जक आपणे रीते સમજાવે છે, બરાબર। તો હવે આપણે એક પંક્તિ સમજીએ છીએ અને એને આપણી પોતાની ભાષામાં જવાબ આ રીતે લખી શકાય। મનુષ્યનો કાળ અડીઠ હોય છે, કાળ એટલે અહીંયા મૃત્યુના સંદર્ભમાં, તે જ પ્રમાણે સમુદ્રના મોજા નીચે સંતાયેલા ખડકો પણ અડીઠ હોય છે। જેમ કાળ મનુષ્યનો નાશ કરે છે તેમ ખડકની સાથે અથડાતી નાવનો નાશ થાય છે। આથી કવિ ખડકને કાળ શા નાવ કેરા એટલે વહાણના મૃત્યુ જેવા કહે છે। બીજો પ્રશ્ન જોઈએ, કવિ દીવાદાંડી માટે શી કલ્પના કરે છે? તો એનો જવાબ અહીંયા છે, દીવાદાંડી સ્વરૂપ જળકે પ્રાણસુ સર્વનો આ દૂરેથી કો જલધી જલના માર્ગમાં નાવ આવે સંદેશાઓ ચમકી ચમકી વહાણને એ કહાવે, બરાબર। અહીંયા સિંધુ શબ્દ સમુદ્ર માટે પણ છે અને જલધી જળ એ પણ દરિયા માટે શબ્દ પ્રયોજાયેલો છે। તો હવે આ પંક્તિ વાંચીએ છીએ, સમજીએ છીએ અને આપણે એને આપણી પોતાની ભાષામાં જવાબ આ રીતે લખી શકાય। કવિ દીવાદાંડી માટે સરસ કલ્પના કરતા કહે છે કે સમુદ્ર સફર દરમિયાન આ છૂપા ખડક સાથે અન્ય વહાણો તથા ખલાસીઓને આ કાળરૂપી ખડકથી દૂર રહેવા ચેતવે છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, આ કાવ્યમાંથી દીવાદાંડીનું રૂપક સમજાવો। આ કવિતામાં દીવાદાંડીની વાત કરવામાં આવી છે તો કેવી રીતે રૂપકાત્મક છે? તો આખી કવિતા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કાળને દીવાદાંડી સાથે સરખાવ્યો છે, સાથે સાથે માનવ જીવનની અંદર પણ એ જ બાબત અગત્યની છે, બરાબર। કે માનવ જીવનમાં મુશ્કેલી ક્યારે આવે આપણને ખબર પડતી નથી। અહીંયા જોઈએ, ના 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 અહીં નહીં અહીં કાળ ઊભો લપાય, શું કહે છે? ના 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 અહીં નહીં અહીં કાળ ઊભો લપાય, તારું અહીં જીવન સગડું પ્રાણ જાશે હરાય। તો આ પંક્તિ આપણે વાંચીએ છીએ, સમજીએ છીએ અને આપણી પોતાની ભાષામાં જવાબ આ રીતે લખી શકાય કે જીવન સફર ખેડી ચૂકેલી જે મહાન વ્યક્તિઓ પોતાના સાહિત્ય દ્વારા આપણને જીવનમાં આવતી મુશ્કેલીઓથી બચાવે છે એવી વ્યક્તિઓને કવિ દીવાદાંડી રૂપ અર્થાત માર્ગદર્શક ગણે છે। જેવી રીતે દીવાદાંડી છે એ પેલા વહાણને ખડકથી બચાવે છે, એવી રીતે જે મહાન પુરુષો છે એ પણ આપણા જીવનની અંદર આવતી મુશ્કેલીથી આપણને બચાવે છે એમના સાહિત્ય સર્જન દ્વારા। ચોથો પ્રશ્ન જોઈએ, કાવ્યમાં કવિ શી ઈચ્છા પ્રગટ કરે છે? તો અહીંયા છે, જાતા મારું જીવન જલ્દી માર્ગ જો નાવ તૂટે દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી, બરાબર। તો આપણે જોઈ શકીએ છીએ જવાબ આ રીતે લખી શકાય મૌલિકતાથી, પોતાના જીવન પ્રવાસમાં જો અધવચ્ચે જ પોતાની જીવનયાત્રા સમાપ્ત થઈ જાય તો પોતે પણ દીવાદાંડી રૂપ બીજાને માર્ગદર્શક બનવાની કવિની ઈચ્છા કાવ્યમાં વ્યક્ત કરે છે। પાંચમો પ્રશ્ન છે, કાવ્યને યોગ્ય શીર્ષક આપો અને તે માટેના કારણો જણાવો। તો હવે કવિતાને યોગ્ય શીર્ષક આપવાનું થાય તો તમને ખ્યાલ આવી જાય કે આમાં અગત્યની મહત્વની બાબત કઈ છે, દીવાદાંડી। તો કવિતાને આપણે શીર્ષક આપી શકાય દીવાદાંડી, બરાબર। તો કેમ? અહીંયા લખ્યું છે કે અને તે માટેના કારણો જણાવો, તો એનો જવાબ આ રીતે લખાય કે દીવાદાંડી જેમ સાગર ખેડૂઓને માર્ગદર્શક થાય છે તે જ રીતે કવિ પણ કાવ્ય સાહિત્યની જોત દ્વારા જીવન સાગરમાં સૌનું માર્ગદર્શન કરવા ઈચ્છે છે, માટે દીવાદાંડી શીર્ષક અહીંયા યોગ્ય છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ કવિતા પૂછાય તો તમારે આ રીતે ચેકચાક વગર, જોડણીની ભૂલ વગર, સુવાચ્ય અક્ષરોએ યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી તમે આ રીતે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા 5 માર્ક્સ મળી જાય। વિદ્યાર્થી મિત્રો, આપણે પદ્યાય ગ્રહણ ક્યારેય છોડવાનું નથી, એકદમ સરળ છે અને આપણે પૂરેપૂરા 5 માર્ક્સ પરીક્ષામાંથી પ્રાપ્ત કરવાના જ છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ, ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આપણે રજા લઉં, આપનો આભાર।